વિવિધ ખેતીવાડીની યોજનાઓ સહાયની યોજનાઓમાં ઘણી વખત ખેડૂતોના પ્રકાર પૂછવામાં આવે છે કે આ સહાય ફક્ત સીમાંત ખેડૂતને જ મળશે અથવા તો નાના ખેડૂતને મળશે મોટા ખેડૂત પણ આનો લાભ લઈ શકશે તો હકીકતમાં સીમાંત ખેડૂત કોને કહેવાય નાના ખેડૂત કોને કહેવાય અને મોટા ખેડૂત કોને કહેવાય એના વિશેની આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ સીમાંત ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂત પાસે ખેતીલાયક જમીનનું પ્રમાણ એક હેક્ટર એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો એકથી અઢી એકર સુધીનું હોય તેવા ખેડૂતને સીમાંત ખેડૂત કહેવામાં આવે છે તો સીમાંત ખેડૂતની ગણતરી અઢી એકર સુધીમાં કરવામાં આવે છે જેમાં ઝીરો પોઈન્ટ એકથી માંડીને અઢી એકર સુધીની જે ખેડૂત પાસે જમીન હોય એ ખેડૂતો સીમાંત ખેડૂત કહેવાય નાના ખેડૂતની વાત કરીએ તો જે ખેડૂત પાસે ખેતીલાયક જમીનનું પ્રમાણ એકથી ચાર હેક્ટર એટલે કે અઢીથી દસ એકર સુધીનું હોય તેવા ખેડૂતને નાના ખેડૂત કહેવામાં આવે છે હવે હેક્ટર અને એકર એ એની ગણતરી વીઘા પ્રમાણે કઈ રીતે કરવાની થાય તો એની પણ આપણે સમજણ મેળવીએ હવે વાત કરીએ મધ્યમ પ્રકારના ખેડૂતની તો જે ખેડૂત પાસે ખેતીલાયક જમીનનું પ્રમાણ ચારથી દસ હેક્ટર એટલે કે દસથી પચીસ એકર સુધીનું હોય તેવા ખેડૂતને મધ્યમ પ્રકારના ખેડૂત કહેવામાં આવે છે મોટા ખેડૂત કોને કહેવાય તો જે ખેડૂત પાસે ખેતીલાયક જમીનનું પ્રમાણ દસ હેક્ટરથી વધારે એટલે કે પચીસ એકરથી વધુ હોય તેવા ખેડૂતને મોટા ખેડૂત કહેવામાં આવે છે અને ઘણી વખત ખેતમજૂરી માટે પણ યોજનાઓ સહાય ઉપલબ્ધ હોય છે તો ખેતમજૂર એટલે જે માણસ પાસે બિલકુલ જમીન ન હોય અને બીજા ખેડૂતની ખેતીની જમીનમાં મજૂરી કરતો હોય તેને ખેતમજૂર કહેવાય છે આવા ખેતમજૂર ભાગ રાખીને ભાગિયા તરીકે પણ ખેતી કરતા હોય છે તો આવી રીતે ખેતમજૂર મોટા ખેડૂત મધ્યમ પ્રકારના ખેડૂત નાના ખેડૂત અને સીમાંત ખેડૂતની જમીન પ્રમાણે ગણતરી કરવામાં આવે છે હવે જમીનના માપ જોઈએ તો એક વીઘા બરાબર ત્રેવીસ પોઈન્ટ પચાસ ગૂંઠા જમીનનું માપ થાય છે એક વીઘા બરાબર ચોરસ મીટરમાં વાત કરીએ તો બે હજાર અઠ્યોતેર ચોરસ મીટર જમીન હોય તો એક વીઘા બરાબર થાય એક વીઘા બરાબર વારની વાત કરીએ તો અઠ્યાવીસો ને ચુમ્માલીસ વાર બરાબર એક વીઘો થાય છે એક ગૂંઠાની વાત કરીએ તો એકસો એકવીસ ચોરસ વાર બરાબર એક ગૂંઠાનું માપ થાય એક એકરની વાત કરીએ તો ચાલીસ ગૂંઠા જમીન બરાબર એક એકર થાય એકરમાં વીઘાની વાત કરીએ તો એક પોઈન્ટ સાતસો વીઘા એટલે કે પોણા બે વીઘા સમથિંગ જમીન હોય તો એક એકર બરાબર કહેવાય એક એકરને જો ચોરસ વારમાં વાત કરીએ તો અડતાલીસો ને ચાલીસ ચોરસ વાર બરાબર એક એકર કહેવાય એક ચોરસ મીટરની વાત કરીએ તો એક પોઈન્ટ એકસો ને છન્નું છન્નું ચોરસ વાર બરાબર એક ચોરસ મીટર માપ થાય એક ચોરસ વાર બરાબર વાત કરીએ તો નવ ચોરસ ફૂટનું માપ થાય એક હેક્ટર બરાબર બે સુડતાલીસ એટલે કે જનરલી અઢી એકર જમીન બરાબર એક હેક્ટરનું માપ થાય છે એક હેક્ટર બરાબર ચોરસ મીટરની વાત કરીએ તો દસ હજાર ચોરસ મીટર બરાબર એક હેક્ટરનું માપ થાય એક હેક્ટર બરાબર વીઘાની વાત કરીએ તો સવા ચાર વીઘા એટલે કે ચાર પોઈન્ટ એકવીસ વીઘા સમથિંગ એક હેક્ટર બરાબર માપ આવે વીઘાની વાત કરીએ તો આવી રીતે હેક્ટર અને એકર પ્રમાણે ગૂંઠા અથવા તો વીઘાની માપણી જોઈએ તો આવી રીતે એનું માપ આવે છે અને એ માપ પ્રમાણે મોટા ખેડૂત મધ્યમ પ્રકારના નાના ખેડૂત સીમાંત ખેડૂતની ગણતરી કરવામાં આવે છે અને એ પ્રમાણે ખેડૂત ના પ્રકાર પ્રમાણે જે તે ખેતીવાડીની યોજનાઓ છે સહાય છે એ સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે અને ચૂકવણું પણ એ રીતે કરવામાં આવતું હોય છે